અંકલેશ્વરના નગરપાલિકાના સભાગૃહ ખાતે જગન્નાથ યાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક કરી યોજાઈ હતી। અંકલેશ્વરમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં જગન્નાથ રથ યાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પોલીસ સભાગૃહ ખાતે યોજાયેલ બેઠકમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા હાકલ કરાઈ હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા રૂટને અડચણરૂપ પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા સભાગૃહ ખાતે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ કલેક્ટર રમેશ ભગોરા, DYSP MP ભોજાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ સહિત જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તેમજ આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન થાય તે માટે હાકલ કરવામાં આવી હતી, તેમજ યાત્રા રૂટ પર નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ થાય તે માટે અડચણરૂપ પ્રશ્નો અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવી હતી। શાંતિ સમિતિ સભ્યો દ્વારા યાત્રા શરૂ થાય છે ત્યારથી હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા સંગઠિત થઈ યાત્રા કાઢવામાં આવે છે અને આ કોમી એકતા અને ભાઈચારા રૂપે બંને સમાજ દ્વારા રથયાત્રા આગળ વધારે છે તેવી ખાતરી આપી ચાલુ વર્ષે પણ કોઈ પણ વિવાદ વગર કોમી એકતા સ્વરૂપે યાત્રા યોજવા બાને સમાજ એક મંચ આવી સહમતી દર્શાવી હતી। આ પ્રસંગે શહેર PI RK ધુડિયા, પાલિકા કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલા, જનકશાહ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય જીતુભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીગણ, શાંતિ સમિતિના સભ્ય સિકંદર ફળવાલા સહિત શહેરના વરિષ્ઠ નાગરિકો અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિનોદ પટેલ સાથે હમ TV ભરૂચ।